नमस्ते विद्यार्थियों, आज आप धोरण चार में हिंदी विषय शीखीशू। तमारी पासे जे हिंदी ने स्वाध्याय पोथी छे ते हिंदी ने स्वाध्याय पोथी काटो। स्वाध्याय पोथी में पाठ पांच काटो। पाठ पांच में जो स्वाध्याय पोथी में आप पाना नंबर 56-57 सीख्या था, एटले के प्रश्न 1 थी लई प्रश्न 4 सुधी सीखी गया छे। आज प्रश्न 5 थी सीखीशू, जे पाना नंबर 58 पर आप्यू छे। तेमा प्रश्न 5, गलत शब्द काटकर सही वाक्य बनाइए। खोटो शब्द छे कि नहीं साचु वाक्य बनाओ। इतले आपणे अहीं आ प्रश्नमां जे खोटो शब्द छे ते चेकी नाखवानो छे। पहेलुं, हाथी सूंड में पानी रस पर कर नहाता है, तो आमाथी खोटो शब्द कयो छे? हाँ, रस। तो रस ऊपर आपने चेको मारशु। बीजू, हाथी को मैंने केले पसंद है, तो आमाथी खोटो शब्द कयो छे? आमा खोटो शब्द मेले आवशे, तो मेले ऊपर चेकी राखीशु। त्रीजू, हाथी दूम सूंड हिलाता है, तो आमा खोटो शब्द कयो छे? आमा खोटो शब्द दूम छे, तो दूम ऊपर चेको मारीशु। चौथ, हाथी के 2-4 पैर होते हैं, तो आमाथी कयो शब्द खोटो छे? हाँ, दो खोटू छे, तो दो पर चेकीशु। पांचू, हाथी के पैर खंभे टहनी जैसे होते हैं, तो आमाथी जवाब कयो छे खोटो? टहनी आवशे। शू जवाब आवशे? खोटो छे ते टहनी, तेनी ऊपर चेकी नाखीशु। हवे प्रश्न 6, नीचेना गुजराती वाक्योनो हिंदीमां अनुवाद करो। हवे जो अहीं गुजराती वाक्य आप्यो छे, तेनो आपणे हिंदीमां अनुवाद करीशुं। पहेलुं, हाथी जोशभेर आवे छे, तो तेनुं हिंदी वाक्य शुं थशे? हाथी धमक धमक आता है, अहीं लखीशुं।
બીજું, હાથી પોતાની સૂંઢ હલાવે છે, તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે, હાથી અપની સૂંઢ હિલાતા હૈ. લખીશ, હાથી અપની સૂંઢ હિલાતા હૈ. ત્રીજું, હાથી સૂંઢમાં પાણી ભરીને નહાય છે, તો આનું હિન્દી વાક્ય શું થશે? હાથી સૂંઢ મેં પાણી ભરકર નહાતા હૈ. લખીશું આપણે, ચોથું, હાથીને બે કાન હોય છે, તો તેનું હિન્દી વાક્ય શું થશે? હાથી કે દો કાન હોતે હૈ. પાંચમું, હાથીને પાણીમાં મજા પડે છે, તો આનું હિન્દી વાક્ય શું થશે? હાથી કો પાણીમે મજા આતા હૈ. આગળ પ્રશ્ન સાત, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઉઠાના, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે ગીરાના. લખો અહીં ગીરાના. ઊંચા, તેનું થશે વિરોધી શબ્દ નીચા. આના, તો જાના. પકડના,
તેનો વિરોધી શબ્દ થશે છોડના। છોટા, તો છોટાનો વિરોધી શબ્દ થશે બડા। હવે તમે સ્વાધ્યાય પોથીમાં બાજુનો પાના નંબર જુઓ। પ્રશ્ન 8, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો। એટલે જુઓ, તમને અહીં શબ્દ આપ્યા છે, તે શબ્દ આપણે વાક્યમાં પ્રયોગ કરીને લખવાનો છે। એટલે આ ઉઠાના શબ્દ છે, તે આપણે જે વાક્ય બનાવીએ તે વાક્યમાં આ શબ્દ આવવો જોઈએ। ઉઠાના, તો તેનું વાક્ય શું થશે? આ તમારી જાતે લખવાનો પ્રશ્ન છે, પરંતુ અહીં લખાવું છું। ઉઠાના, તો તેનું વાક્ય આપણે અહીં લખીશું। ગીરે હુએ કો ઉઠાના ચાહીએ। જુઓ, આમાં ઉઠાના શબ્દ આવ્યો, હા, તો આ રીતે આપણે બીજા વાક્ય પણ બનાવીશું। બીજો શબ્દ ગીરાના, તો હવે આપણે ગીરાના શબ્દનું વાક્ય બનાવીશું, લખીશું। અમે કિસી કો ગિરાના નહીં ચાહીએ। હવે ત્રીજું આના શબ્દ છે, તેનું વાક્ય લખીશું। અમે નિયમિત સ્કૂલ આના જાહી। ચોથું જાના, હવે જાના શબ્દનું વાક્ય બનાવીશું। અમે पढ़ने के समय खेलने नहीं जाना चाहिए। हमें पढ़ने के समय खेलने नहीं जाना चाहिए। पांचवा
છોટા, તો તેનું વાક્ય લખીશું ચૂહા છોટા પ્રાણી હૈ. છઠ્ઠું બડા, તો હવે આપણે બડાનો વાક્ય લખીશું હાથી બડા પ્રાણી હે. સાતમું ઊંચા, તો હવે આપણે ઊંચાનું વાક્ય લખીશું હિમાલય ઊંચા પર્વત હે. હિમાલય ઊંચા પર્વત હે. તો વિદ્યાર્થીઓ, આપણો સ્વાધ્યાય પોથીમાં પાઠ 5 પૂરો થયો છે. આજે આપણે પાઠ 5 સિવાય એક નિબંધ લખીશું. આજે આપણે મોર વિશે નિબંધ લખીશું. તો તમે તમારી, મેં તમને જે હિન્દીની નોટ બનાવવાની કહી હતી તે હિન્દીની નોટ તમે નિબંધની લઈ લો. તેમાં આપણે મોર વિશે નિબંધ લખીશું.